તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। હળવદમાં અગાઉ માથક ગામની શાળામાં શિક્ષકોની ઘટથી નારાજ ગ્રામ લોકોએ તાળાબંધી કરી હતી, તો સાપકડા ગામની પ્રાથમિક શાળામાં 328 વિદ્યાર્થીઓ છે અને 11 શિક્ષકોનું સ્ટેટઅપ છે। જો કે બે શિક્ષકોની ઘટ અગાઉ જ હતી અને તાજેતરમાં દિલીપ પટેલ નામના શિક્ષકની બદલી કરવામાં આવી છે, જેથી ગ્રામજનોએ શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગ કરી છે। તેમજ બે શિક્ષકો ઘટતા અને વધુ એક શિક્ષકની બદલી કરાઈ છે, જેથી આજે ગામના સરપંચ દિલીપસિંહ ઝાલા, દલિતભાઈ ડોડિયા, ચંદુભાઈ કરઝાણિયા, દેવજીભાઈ ડાભી, લક્ષ્મણ મકવાણા સહિતના આગેવાનો સાથે વાલીઓએ શાળાઓને તાળાબંધી કરી છે અને શિક્ષકોની ઘટ પૂરી કરવાની માંગ કરી હતી। તેમજ એક શિક્ષકની બદલી રોકવાની પણ માંગ કરવામાં આવી છે। વાત એમ હતી કે શાળામાં જે વિદ્યાર્થીઓની સંખ્યા કુલ છે 328, બરોબર, એમાં ધોરણ 6 થી 8માં 141 વિદ્યાર્થી છે। એમાં જરૂર છે અમારે મહેકમ 5 શિક્ષકોની અને એના બદલે 3 શિક્ષકો જ છે, અને ધોરણ 1 થી 5માં 187 વિદ્યાર્થી છે, એમાં 5 શિક્ષક જરૂર છે, બરાબર, એમાં 6 છે, તે સામે ઉપર 2 શિક્ષકોનો ટોટો છે સ્કૂલમાં। જ્યાં લગીને અમારા શિક્ષકની એક બદલી કરી છે દિલીપભાઈ પટેલની, એ શિક્ષકની બદલી બંધ નહીં રહે ત્યાં લગી અમે સ્કૂલને તાળાબંધી જ રાખશું અને કોઈ પણ સંજોગોમાં સ્કૂલ ખોલવા નહીં દે। સાપકડા ગામના લોકો શાળાના શિક્ષકની ઘટ બાબતે તાલુકા પંચાયતમાં તાલુકા શિક્ષણ અધિકારીને મળ્યા હતા, ગામના વાલી મંડળ પ્રતિનિધિમંડળ ગયું હતું અને એમની સાથે કેળવણી નિરીક્ષકે જે વર્તન કર્યું હતું એ એમને શોભે નહીં એવું વર્તન કર્યું હતું, એ વ્યાજબી નથી। સાપકડા ગામે 1 થી 8 ધોરણ જે ચાલે છે એની અંદર મહેકમ જે ખરેખર 10+1નું જે સેટઅપ છે 11 શિક્ષકોનું, એની અંદર હાલમાં 9 શિક્ષક જ ફરજ બજાવે છે। કિશોર પરમાર સાથે CN24 ન્યૂઝ હળવદ।